અને આ અમારા ખાસ એવા પરમ મિત્ર અમારા જે ઓમભાઈ જે ભાવનગર ના બધા બ્રાન્ડ એમ્બેસેડર બધા એમ કે છે કે બ્રાન્ડ એમ્બેસેડર પ્રિમા તું ના પણ શું વિજયભાઈ એની રચી કેવી લાગી એક નંબર ભાવનગર ની સૌથી બેસ્ટ લચ્છી ગણેશ અને કાલે પણ અહીંયા આવી ટેસ્ટ કરી કાલે પણ ટેસ્ટ કર્યો આજે પણ ટેસ્ટ કર્યો આઈસ્ક્રીમ પણ ખાધો એ પણ સારું સ્ટાર્ટ કરો અને એની લચ્છી કેવી લાગે એની લચ્છી કારણ કે ફીકર એટલી છે અને તમને અહીંયાની લચ્છી ખાશો કે અથવા પીશો આને લચ્છીને ખાવાની છે હા હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. આજે અમારી સાથે જે રવિભાઈ, મેહુલભાઈ, ઓમભાઈ અને હું રાજભાઈ. તો મેહુલભાઈ, આપણે અત્યારે કઈ જગ્યાએ આવ્યા છે? આપણે રાજભા તમને ગિરિયાવાજ કહી દઉં ને કે આપણે માધવ રત્ન જે કોમ્પ્લેક્સ છે, કોમ્પ્લેક્સના ખાંચામાં રામજી મંદિર છે. રામજી મંદિરની એક્ઝેક્ટ બાજુમાં અત્યારે ગણેશ લચ્છીવાળાનું છે. આપણે અત્યારે પ્રોપર ત્યાં ઊભા છીએ. ઓકે. અને આ ભગત બટેટાવાળી લાઈન, ભગત બટેટાવાળી લાઈન ભાઈ પાછળની સાઈડમાં થોડુંક રહી ગયું. અને ભગત બટેટાવાળા છે ને એની પહેલાંની જે ગલી આવે ને એ ગલીમાં આપણે અત્યારે છીએ અત્યારે. અને ખાસ કરીને જે તમને કદાચ ન દેવાય, શ્રીજી રત્નની એક્ઝેક્ટ કોમ્પ્લેક્સ શ્રીજી રત્ન છે એની એક્ઝેક્ટ સામે તમે પાછળ જોઈ શકો છો. ભાવનગર માં એક વસ્તુ એવી નથી કે નસીબ માં હોય તો જ મળે, અમારી મોનોપોલી એવી જ મળે મળે જ તે કોઈ દિવસ કોઈ એમને પાછી ન જાય. અમુક એરિયામાં તમે જાઓ, અમુક વસ્તુ માટે જાઓ તો કે એમ કે નસીબમાં હોય તો જ મળે, અમારે નસીબમાં અહીંયા હોય જ તે. અને બીજી એક ખાસિયત એ છે કે આજે ઘણા બધા આપણી સાથે જોડાવાના છે અને મેટઅપ પણ છે અહીંયા, બરાબર. ભાવનગરનું જે સ્ટાર્ટિંગ વાળા જે યુટ્યુબ ચેનલ છે મારી જેવા અને બીજા સ્ટાર્ટિંગ છે ઓલરેડી એ છે, અને બાકી ઘણા બધા આપણા મિત્રો છે અને રાજભાના કેટલા ફેન છે એ પણ લોકો આવવાના છે આજે અહીંયા. તો આજે પૂરેપૂરો વિડીયો જોજો ને અહીંયા લચ્છીની આજે મજા લઈએ, કઈ રીતના પ્રોસેસ થાય છે, શું છે એ આપણે બધું આજે જોઈએ. ચાલો
લસ્સી કઈ રીતના પ્રિપેર કરવામાં આવતી હોય છે? અત્યારે આ કઈ લસ્સી છે આપણે? સ્પેશિયલ ગણેશ. સ્પેશિયલ ગણેશ. હવે રાજભાઈ છે ને બધા યુટ્યુબર ને ભેગા કર્યા છે. આપણે ભાવનગર ના કહેવાય ને તો નજરાણા થઈ રહ્યા છે અત્યારના. તમારું નામ બોલજો. ઇન્સ્ટાગ્રામ ના છે અત્યારના. તો ભાઈ તમે? મારું નામ છે રાઘવ દ્રવિડા છે અને મારું ચેનલ નામ છે આઈ લવ ગુજુ બ્લોગ. આઈ લવ ગુજુ બ્લોગ. વાહ વાહ. જો અમારો નાસ્તો આવી ગયો છે એમ તો અમે નાસ્તો જ કહીશું. ને આ રાજકોટ ના મહેમાન ગણેશ લચ્છી એનું સ્વાગત કરે છે. આ રાજભાઈ ને તો ઓળખો જ છો બધા, બરોબર? હવે તમારી ચેનલ નું નામ કહી દઈશ, ગુજરાત ફૂડી વાળા, બરોબર? ના હું ભાઈ તો જો ત્યાં બિઝી થઈ ગયા, ફોન ચાલુ છે. સારું ચલો હવે બધાને લસ્સી પીવા દઈએ, આપણે વિડીયો માંથી જતા કરીએ એમને, બરોબર? ચલો બાય બાય બધાને. બાય બાય. બાય બાય. રહી ગયા તમારા કૌશલભાઈ જે ખાસ અમારા આજે વિડીયો શૂટ કરે છે. અને આ અમારા ખાસ એવા પરમ મિત્ર અમારા જે ઓમભાઈ જે ભાવનગર ના બધા બ્રાન્ડ એમ્બેસેડર. બધા એમ કે છે બ્રાન્ડ એમ્બેસેડર. પ્રીમા ના પણ આઈસ્ક્રીમ છે અહીંયાની. ટેસ્ટ તો કરો. માખણ ગણેશની આઈસ્ક્રીમ છે. માખણ લચ્છી. માખણ લચ્છી છે ને લચ્છી. મેંગો છે. અહીંયા સ્પેશિયલ વિજયભાઈ. અહીંયાની લચ્છી કેવી લાગી? એક નંબર. ભાવનગરની સૌથી બેસ્ટ લચ્છી ગણેશ. અને કાલે પણ અહીંયા આવીને ટેસ્ટ કરી. કાલે પણ ટેસ્ટ કર્યો. આજે પણ ટેસ્ટ કર્યો. આઈસ્ક્રીમ પણ ખાધો. એ પણ સરસ. સ્ટાર્ટ કરો. સરસ. તમને કેવી લાગી? ઘણી વધારે સરસ. આજે આપણે આપણે તો લસ્સી પીવાનું હોય તો અહીંયા જાવ ભાવનગર. બસ મજામાં. તમને મળીને બહુ જ આનંદ થયો અને સાથે બધા મળીને લસ્સી પીધી, બહુ જ મજા આવી. અહિયાની લચ્છી તમારી ફેમસ છે. તો કેટલા વર્ષ જૂનું છે આપણું? 37 વર્ષ. અને તમારી લચ્છીમાં એવી ખાસિયત તો મેં જોઈ કે એકદમ ઘટ છે. ઠીક આવે. ઠીક લચ્છી એકદમ. નિર્મલનગર મેઇન રોડ રામજી મંદિર ની બાજુમાં ગણેશ લસ્સી આવું. ગણેશ લસ્સી આવું. તો અહીંયા તમારું નામ પણ કહી દો. કલ્પેશ ભૂત. કલ્પેશભાઈ છે અહીંયાના ઓનર છે. અને ટાઈમિંગ આપણો શું હોય છે? સવારે 8 વાગ્યાથી રાતે 9:30 લગી. ઓકે. આજે અમે હવે લસ્સી ની મોજ કરીએ તમારી. હા સારું. થેન્ક યુ. જય માતાજી. અત્યારે જે બધા આગળ આપણા મિત્રોના બધા રિવ્યૂ લીધા અને ખાસ કરીને ઓમભાઈ છે, આપણા વિજયભાઈ છે અને ભાવનગરના જે આપણા બેન આવ્યા છે ઇન્સ્ટાગ્રામમાં, જે શું નામ હતું? હા, હિરિયા બેન છે. એમનું આઈડી છે હિરિયા જોશી છે. અને અત્યારે ટ્રાવેલિંગ વ્લોગ છે, ફૂડ વ્લોગ અને પર્સનલ વ્લોગ પણ શૂટ કરે છે. અને ભાવનગરમાં એવું સારું એવું નામ છે એમનું તે પણ. તો એમને પણ ફોલો કરજો. અને અહીંયા આપણે આવી ગઈ છે લચ્છી. આપણે અત્યારે મંગાવી છે સ્ટ્રોબેરી લચ્છી. અને આ છે પાઇનેપલ. અને આ છે એમની પાછળ. ખાલી તમે જોવો બધા કેટલા ગ્લાસ ખાલી રહી ગયા. અને બધામાં તમને અલગ અલગ કલર જોવા મળશે. અને પાછળ લગભગ આટલો કલ્પેશભાઈ નો આપણી ઉપર પ્રેમ પ્રેમ છે યુટ્યુબર માટે લોકોને. અને કોકને એમ લાગે આ બધા ગરાબ છે પણ અહીંયા આપણે નાનકડું મીટઅપ કર્યું. મીટઅપ કર્યું. જોઈએ અહીંયાની લચ્છી. કારણ કે ઠીક જ એટલી છે. અને તમને અહીંયાની લચ્છી ખાશો કે અથવા પીશો, આને લચ્છીને ખાવાની છે. હા
કારણ કે તમે જોશો તો ચીકને જોરદારની છે. લચ્છી નગર અમુક જગ્યાએ લિક્વિડ ટાઈપ હોય છે પણ આમની સારી એવી સ્પોટિંગ છે. હા, આટલી ઘટ તો કોઈ દિન ન હોય કારણ કે ચમટીમાં ચોટી જાય. જો તમે બહુ જોરદાર છે અને ટેસ્ટ પણ સારો એવો છે. એટલું બધું ગળપણ નથી અને બહુ નોર્મલ છે અને ટેસ્ટ સારો એવો છે આમનો. ને એમને જે આ ચમચીનું જે ભાઈએ રવિભાઈ કીધું કે સરકારને માન્ય રાખીને જે લાકડા, હા જે લાકડા કહેવાય સ્ટીલ સ્પૂન કહેવાય છે એ પ્રમાણે, કારણ કે પહેલાં જે પ્લાસ્ટિકની હતી અને એ સરકારે બેન કરેલો છે તો તમે પ્લાસ્ટિકના ગ્લાસે નથી હતા અને સ્પૂન પણ તમે જોઈ રહ્યો છો કે વુડ મટીરિયલમાંથી બનાવેલી છે તો એ પણ એક સારું એવું છે. હા, એટલે આ લોકોએ પણ એક સારું એવું કામ કર્યું છે. અરે વાહ ભાઈ વાહ, શું વાત છે. આજે તમે બહુ મોડા આવ્યા રાજભાઈ. એમાં એવું હતું કે નોકરીનો ટાઈમ ફૂલ થતો અને મેં કીધું હવે બ્રેક લઈને તમને મુલાકાત લઉં તમારી. બાકી કેમ રહ્યું આજે ભાવનગર? આજની મજા કંઈક અલગ જ છે ને, બધા મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે. ગુજરાત ફૂડી મેહુલભાઈ, આપણે સોરી આઈ લવ ગુજ્જુ, અને તમારી પણ ચેનલ છે કહી દો. લોકો આપણને સપોર્ટ કરે છે, મેહુલ ફૂડી ચેનલ છે અમારી. અને ખાસ કરીને એક તમે મિત્રો વાત કરી દઉં કે રાજભા જે અત્યારે ભાવનગરની અંદર વિડીયો સ્પેશિયલી આપણા બનાવવા માટે ભાવનગરના આવ્યા છે, ખાસ કરીને એની ચેનલને સપોર્ટ કરજો મિત્રો. અને વિડીયો ગમે તો શેર પણ કરજો અને ભાવનગરને પ્રમોટ કરવા માટે એ લોકો કામ કરે છે. ઓમભાઈ પણ એનું કામ કરે છે અને સાથે કૌશલભાઈ, અમે લોકો જે આખી ટીમ છે ને એ રિયલમાં એક સાથે મળીને કામ કરતા હોઈએ છીએ અને આ કામ કરવા માટે ખૂબ મહેનત થતી હોય છે અને એક વિડીયો પાછળ પણ ખૂબ મહેનત થતી હોય છે. બરાબર મિત્રો? અને એક તમારી લાઇક છે ને એ ખૂબ સારું કામ કરે છે, એક શેર એટલે માણસોને ખબર પડે કે આ વસ્તુ અહીંયા બને છે અને મળે છે. બરાબર મિત્રો? મને એક શબ્દ યાદ આવ્યો, આપણે ભાવનગરના પાંચ પાંડવ છીએ ને, એ સો ઓલા કે ને એના વિરોધી કોણ હતા? સો કૌરવ ઉપર આપણે ભારે. એ તો ક્યારેક આ વસ્તુ ઓમભાઈ થવાની છે અને રિયલમાં વસ્તુ છે. આજે ખરેખર લચ્છી પીતા પીતા એક મેટઅપ થઈ ગઈ અને ઘરા જ છે પણ બધા આપણા જ છે. પણ ખરેખર આજનો દિવસ મારા માટે સારો છે કે આટલા બધા લોકોનો પ્રેમ છે ભાવનગર અને આટલા બધા લોકોનો પ્રેમ છે અને આપણા અનેક ભાવનગર પોલીસની આપણે જે કહેવાય આપણી ઉપર આભાર રહ્યો. આભાર. રોડ ઉપર ફોર વ્હીલ પાર્ક ન કરવી, કેમ કે અમે રોડ ઉપર ફોર વ્હીલ પાર્ક કરી પછી અત્યારે એ લોક મારી ગયા હતા અને પછી આપણે થોડીક ઓળખાણ આપી તો આપણને એણે એમ કીધું કે તમે ભાવનગરને આટલું બધું આગળ કરો છો એટલે તમને અમે ફ્રીમાં લોક ખોલી દીધું. પણ હું તમને બધાને કહું છું કે પબ્લિકને અને ટ્રાફિકને નડતર હોય એવી જગ્યાએ આપનું વાહન પાર્ક ન કરવું. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. થેન્ક યુ ઓમભાઈ અને મેહુલભાઈ. થેન્ક યુ ભાઈ, આપણા ગુજરાતભાઈ, કૌશલભાઈ, તમે બધા જે મિત્રો છે બધાને દિલથી સેલ્યુટ છે. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મને આ વિડીયો જો તમે મોચાતે ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય જય, ગુડ નાઇટ.